શ્રાવણ મહિનાની સાતમ એટલે કે શીતળા સાતમ શીતળા સાતમ શ્રાવણ મહિનામાં બે વાર આવે છે જેને નાની સાતમ અને મોટી સાતમ કહેવામાં આવે છે શ્રાવણ વદ સાતમને શીતળા સાતમ અને મોટી સાતમ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે લોકો ઠંડુ ખાય છે રાંધણ છઠના દિવસે રાંધીને બીજા દિવસે ખાય છે તો આજે આપણે આની વ્રતકથા વિશે સાંભળવાના છે તો ચાલો હવે જાણી લઈએ એની વ્રતકથા શું છે શ્રાવણ વત સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે છટનું રાંધેલું ટાડું ખાય છે ચૂલો સળગાવાતો નથી સવારે પાણીયારામાં માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે જે હું તમને આગળ જણાવવા જઈ રહી છું એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી સિતરા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ જેઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાળું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું તો બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધબડાવી ઘોડિયામાં સોડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સુઈ ગઈ એ વખતે સતડામાની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સડકતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આડોટ્યા અને ધાજ્યા આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા મા તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વે સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને બંને જોયું ને નાની વહુને કહ્યું રાતે તું ચૂલો સળગતી મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર સીતડામા કોપાયમાન થયા છે તો તારા છોકરાને લઈને સીતડામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ માતારાઉ ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માનીને છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો સીતડા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કે એટલે નાની બોવે કહ્યું કે સુતડામાં મારી ઉપર કોપ્યા છે મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે માટે સુતરામાની માફી માંગવા જાઉં છું તો સુતરામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વોવે તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં શું કેમ છે સતડામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો બાઈ સુદ્રામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છે સારું કઈ નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેરી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવો બેટી હું તારી જ રાજોતી હતી તારો ટોબલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એને ટોપલો નીચે મૂક્યો ને તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણીવાર સુધી નાની વહવે ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં કંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તેને જરૂર આપશે આમ કઈ ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ સિતરામા ઉભા રહી ગયા છોકરાને સિતરામાએ સજીવન કર્યો અને એ તો સિતરામાના ખોળામાં રમવા લાગ્યો નાની વોવે સિતરા માતાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી સિતરા માએ તેના માથા ઉપર હાથ મૂકી અને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની વોવે તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે સિતરા માએ કહ્યું બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બોવા દેખી હતી અને ત્યાં કોઈ ચીજ માં આવે તે કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ કે તું જો જઈને તળાવનું બે આખલા ની વાત પૂછી ત્યારે સુરામા કહ્યું બેટીએ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પણ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કઈ શીતડામાં તો અંતરધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી ત્યાં આખલા લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પણ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની તો પોતાના છોકરાને તેડીને તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એને તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ન ગમ્યું સાસુએ તેની નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ સીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંદણછડ ક્યારે આવી તેની રાહ જોવા લાગી પણ સમય ને જતા ક્યાં વાર લાગે છે બીજા વર્ષો નો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની ની રાંધણ છઠ પણ આવી એટલે એને પણ જાણી જોઈને રાંધણ છઠ રાતે ચૂલો સળગ તો મૂકીને તો સૂઈ ગઈ એવામાં સતરામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘર માં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈએ તો ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા એટલે દાજ્યા એટલે સુતરા તો જેઠાણીને શાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બડજો અને સવારે જેઠાણીએ ઊઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બડીને ભડતું થઈ ગયેલો એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ અમને લડ્યા અને પૂછ્યું જા તું પણ નાની બહુની જેમ સુતરામાને મનાવવા માટે જા એમને વિનવણી કરજે અને તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આ તેણે પાણી ન પીધું એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાવ એમાં તાદેશી પંચાત આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉ એની તમારી શી પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી આગળ જતા પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાડતી હતી એને જેઠાણીને આવેલી જોઈને કહ્યું બહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાડ આવે છે જરા માથું ખંજવાડી આપને અને જીવો અને લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ગુલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો સીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ તો ચાલી નીકળી એ બહુ ભટકી પણ એને સીતળા માતા ક્યાંય ન મળ્યા એ તો મરેલો છોકરો લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણીના લિક્ષણને કારણે દીકરો ખોઈ બેઠી હે સીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફરજો મિત્રો ફરી મળીશું આવી જ એક વ્રત કથા સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી દેજો